હેલો ફ્રેન્ડ, હું ગોહિલ જીતેન્દ્ર ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને આપણે મેથ્સ વિશે જે વિચારી રહ્યા છીએ, ગણિત પ્રત્યે ગમતું કરીએ, ગણિતનો જે ડર દૂર થાય, ગણિત પ્રત્યે રસ અને રૂચિ વધે, એ માટે અમારા દ્વારા ખાસ કરીને ચાલો ગણિતને ગમતું કરીએ તે અંતર્ગત આજે આપણે સુપર ટ્રીક, જે ગુણાકાર માટેની જે 99 સાથે ગુણાકાર હોય એની જે વૈદિક ગણિતની મેથડ છે કે જે ટ્રીક દ્વારા ઝડપથી આપણે ગુણાકાર કરી શકીએ એ શીખવાનો આજે આપણે પ્રયત્ન કરીશું. મિત્રો, ખાસ સમય ન લઈએ, જોઈએ તો કહેવાય 99 વડે ગુણાકાર. મિત્રો, કોઈ પણ સંખ્યાનો 99 વડે ગુણાકાર કરવો હોય તો એની આ વૈદિક ગણિત દ્વારા, ખાસ મિત્રો વૈદિક ગણિતની જે ટ્રીક છે, મિત્રો જે ટ્રીકનો આજે આપણે ઉપયોગ કરશું, ખાસ કરીને આપણે જોઈએ તો કહેવાય 24 × 99. મિત્રો, 24 × 99 તો સાદી રીતે આપણે ગુણાકાર કરીએ છીએ, તો પેલા એ રીતે આપણે સમજી લઈએ 24 × 99 કઈ રીતે કરતા. આપણે 24 ને 99 હોય તો આ રીતે 0, 9 × 36, 3 વધી 9 × 2 = 18, 19, 20 ને 21, 9 × 36 વધી 3, 9 × 2 = 18, 19, 20 ને 21. તો મિત્રો આ રીતે 6, 7, 3 અને 2, 2376 આનો જવાબ આવે. પણ જો મિત્રો આ જ દાખલાને વૈદિક પદ્ધતિ, આ પદ્ધતિમાં ઘણો સમય લઈ લે, વધી મૂકવામાં ભૂલ થાય તો પણ આપણો દાખલાનો જવાબ ખોટો પડે. મિત્રો, વૈદિક પદ્ધતિથી જો સમજવાનું હોય તો ખાસ આપણે પહેલા એ વિચારીએ કે આજે 24 છે મિત્રો, પહેલી ઉપલી સંખ્યા 24 છે મિત્રો, તો 24 માંથી એક બાદ કરવાના. શું કરવાનું? એક બાદ કરો એટલે જવાબ કેટલો આવશે? 23. ત્યાર પછી મિત્રો નીચે સંખ્યા કઈ છે? નીચે 99 છે, એ 99 માંથી મિત્રો આ 23 બાદ કરવાના. પહેલું સ્ટેપ આપણે જોઈએ, 24 માંથી એક બાદ કરે 23 આવ્યા, અને આ જે 99 સંખ્યા છે, જે 99 વડે ગુણાકાર છે, એમાં 99 માંથી 23 બાદ કરવો એટલે કેટલા આવશે? 9 માંથી 3 બાદ કરે 6 આવશે, 9 માંથી 2 જાય 7. મિત્રો, બે સંખ્યા મળે, એક 23 અને 76, અહીંયા 23 લખો, અહીં 76 લખો. પહેલા સંખ્યા ઉપર જે લખી પહેલા લખવાની, પછી છે 23 અને 76. મિત્રો શું લખવાનું? 23 અને 76. મિત્રો આપણો જવાબ આવી ગયો 23 76, અહીંયા પણ 23 76 આવે છે. છે ને એકદમ સુપર ટ્રીક. ખાસ આપણે ગણિતને જે પ્રશ્નો હોય છે, જે કોયડા હોય છે, એને સમજવા માટે થોડીક ભૂલ કરીએ છીએ, અને આપણે ગણિતનો જે અણગમો ને ગણિતમાં માર્ક ઓછા આવે છે એટલે એનાથી આપણે ભાગીએ છીએ. પણ મિત્રો, ગણિતને આવી ટ્રીક દ્વારા જો સમજવામાં આવે, આવી રીતે જો ગણિતને પીરસવામાં આવશે તો આપણે ગણિતને ગમતું પણ થશે અને ગણિતનો ડર દૂર થશે. અને સ્પર્ધાત્મક પરીક્ષામાં મિત્રો ખાસ યાદ રાખજો, બાળકો મોટે ભાગે ગણિતમાં જે કોયડા છે એમાં જ ભૂલ કરે છે, એટલે મેરિટ પણ નથી આવતા. તો ખાસ આપણે હજુ આપણે ઉદાહરણ બીજું જોઈએ. 65 × 99 શું કરવાનું? 65 માંથી પેલા એક બાદ કરો એટલે કેટલા આવે? 64. એ 64 ને અહીંયા લખી નાખવાના. ઓકે, પછી બીજું સ્ટેપ શું છે? 99. મિત્રો 99 માંથી કેટલા બાદ કરવાના? 64 બાદ કરવાના. શું આવશે? 9 માંથી 4 જાય એટલે 5, 9 માંથી 6 જાય 3, અને 64 35, આનો જવાબ આવે છે. મિત્રો 65 × 99 કરીએ તો એનો જવાબ કેટલો આવે છે? 6435. મિત્રો હજુ આપણે બીજું ઉદાહરણ કરીએ, 91 × 99. મિત્રો 91 × 99 આમાં પણ જો કરીએ બાદ, બરાબર, તો ખાસ મિત્રો જોઈએ, 91 માંથી એક બાદ કરીએ 90 આવે, તો પેલા 90 લખવાના અહીંયા. ખાસ મિત્રો કઈ જગ્યાએ કઈ સંખ્યા મૂકવી યાદ રાખજો, બરાબર. હવે આ 99 માંથી મિત્રો કેટલા બાદ કરો? 90 બાદ કરવાના થશે. તો મિત્રો અહીંયા શું આવશે? ખાસ જોઈએ, 9 ના 9, 9 માંથી 9 જાય તો 0, તો અહીંયા 0 અને 9 મૂકવાના થશે, એટલે 9000 અને 9 આનો આન્સર થાય છે. 91 × 99 નો ગુણાકાર કેટલો આવશે? 9009. મિત્રો આવા જ દાખલા હું તમને હોમવર્કમાં આપું, જોઈ લેજો અને મને કોમેન્ટ આપજો. 27 × 99, 59 × 99. મિત્રો આ બે દાખલા છે, તમારે મને કોમેન્ટમાં આપવાના છે જવાબ આના. ત્યાર પછી મિત્રો 3 સંખ્યા, જે રીતે આપણે બે સંખ્યાનો બે સંખ્યા સાથે ગુણાકાર, હવે ઉપર પણ 3 સંખ્યા હોય અને એનો નીચે પણ 3 સંખ્યા, એટલે કે 999 વડે જો ગુણાકાર કરવો હોય તો એની કઈ ટ્રીક છે? મિત્રો તો જોઈએ. હવે મિત્રો આપણે ખાસ જોઈ લે કે બે સંખ્યા મિત્રો આપેલી હોય, બરોબર, દાખલા તરીકે 65 × 999. ઓકે, તો કઈ રીતે બાદ કરવી? તો આપણે આ રીતે આપણે જોઈએ છીએ, 65 × 999 કરીએ. ઓકે, આવો દાખલો હોય તો 65 માંથી એક બાદ થાય મિત્રો, ખાસ આપણે ખ્યાલ છે, તો કેટલા આવશે? 64. મિત્રો આ જે 64 છે તો મિત્રો ત્યાં આપણે 0 64 લખ સમજવાના. 3 સંખ્યા આપણે
ત્રણ બે સંખ્યાનો ત્રણ સાથે ગુણાકાર કરતા હોય ત્યારે આ એક આ પદ્ધતિમાં આપણે સમજવાનું રહેશે. આગળ ઝીરો એડ કરવો પડશે આપણે, અને 999 માંથી મિત્રો કેટલા બાદ કરવાના છે, 064. 64 બાદ નહીં કરી, પણ 064 બાદ કરશું તો આપણો જવાબ મળશે, શું મળશે, 9 માંથી 4 જશે એટલે 5, 9 માંથી 6 જશે એટલે 3, 9 માંથી 0 જશે 9 ના 9, એટલે આપણો જવાબ શું હોય, પહેલું સ્ટેપ શું છે, 64 લખવાના, બીજું સ્ટેપ 935. મિત્રો આપણો જવાબ બની ગયો 64935, આનો જવાબ થાય છે. મિત્રો આવા પણ દાખલા કદાચ આપણે કરીએ જાતે તો આપણને આવડી જાય. ત્યાર પછી મિત્રો કદાચ આપણે વધુ એક ટ્રીક જોઈએ, બરાબર, કે કદાચ આ રીતે પૂછાય, ઉપર ત્રણ સંખ્યા હોય એનો 99 સાથે ગુણાકાર હોય, 625 ગુણ્યા 99. મિત્રો આની કઈ એવી ટ્રીક નથી, પણ લોજિક જો આપણે સમજીએ, બરાબર, જો આની અંદર એક એડ કરી નાખીએ, 99 છે મિત્રો, 99 માં એક એડ કરીએ પ્લસ એક કરીએ એટલે કેટલા 100 થશે, તો 625 નો 100 સાથે ગુણાકાર કરીએ, કોઈ પણ સંખ્યાનો 10, 100, 1000 સાથે ગુણાકાર કરીએ તો કેટલા થશે, 2 મિનિટ આપણે આમાં એડ કરવાના થશે, તો 625 ગુણ્યા 99 છે મિત્રો. જો એની એક લોજિક થી આપણે સમજવા પ્રયત્ન કરીએ તો 99 માં એક એડ એટલે 100 થશે, આપણે 625 નો 100 સાથે ગુણાકાર કરીએ તો જવાબ કેટલો આવશે, 62,500, એમાંથી પ્લસ એક એડ કર્યો તો હવે આપણે એક બાદ કરી નાખીએ એટલે 625 આમાંથી આપણે બાદ કરીએ મિત્રો તો આપણો જવાબ મળી જાય છે 10 માંથી 5, 9 માંથી 2 જાય 7, અહીંયા 10 કો 10 માંથી 14, 14 માંથી 6 કરીએ એટલે 8 આવે, 1 અને 6, 61,875 આનો જવાબ મળે છે મિત્રો. જો બે સંખ્યા હોય અને ત્રણ સંખ્યા છે અને 99 સાથે ગુણાકાર છે તો આ રીતે આપણે 99 માં એક એડ કરી અને એમાંથી એક સંખ્યા એટલે 625 જે એક એડ કર્યા હતા 625 એ બાદ કરી નાખીએ તો આ રીતે પણ જવાબ મેળવી શકાય છે. ત્યાર પછી આ રીતે આપણે જોયું કે 602 સંખ્યા છે એનો 999 સાથે ગુણાકાર હોય તો આ રીતે આપણે કરી શકાય. મિત્રો આવી જ સુપર ટ્રીક જે છે મિત્રો ગણિતની, એવા આપણે આવી રીતે મળતા રહીશું. હવે પછી મિત્રો કાંઈ અલગ રીતે આપણે મળીશું, જેની અંદર કંઈક આપણે ગણિતને લગતું આપણને ઉપયોગી બને એ સમજાવવા પ્રયત્ન કરીશું. મિત્રો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. થેન્ક યુ, આભાર.